हेलो नमस्ते विद्यार्थी मित्रों, મારું નામ છે ડાંગર સોહણ. નવ સ્કૂલ ગ્રુપે મસ્તી વિદ્યાલય દ્વારા હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલોલની અંદર એક વાર્તા સાંભળવાની છે, જે આપણને આગળના જતાયેલા પ્રશ્નો સ્વાધ્યાયમાં પૂછેલા છે એના ઉત્તર આપણને દેવામાં આવશે. ને તો આપણી જે પાઠનું નામ છે ને એ જ આપણી આજ વાર્તા છે, દાદા ખોવાયા. હવે વાર્તાનું નામ શું છે તો કે દાદા જ જોઈએ. આપણી વાર્તાનું નામ છે દાદા જોઈએ. હવે આપણે આગળ વાર્તા જોઈએ. વાત્રક નગરમાં આનંદ મેળો હતો. બધા મેળાની વાતો કરતા હતા. વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી. તેના બંગલા નંબર 3 માં પ્રયોગન રહે તે પણ તેના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો. તે બહુ જ ખુશ હતો. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઉભો રહ્યો. તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઉભો રહી ગયો. તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. દાદાએ તેને સમજાવીને કહ્યું, બેટા પહેલા મેળો જોઈ લે, પછી તારે જે જોઈતું હોય એ હું તને લાવી આપીશ. દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ ન ખવડાવ્યો. યજ્ઞ વિષય ગયો. એટલામાં તેણે એક મોટું ચંદ્રોળ જોઈને કહ્યું, દાદા મારે પહેલા મોટા ચંદ્રોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈ ગયા. ભલે તું અહીં ઉભો રહે, હું ટિકિટ લઈને આવું છું. યજ્ઞએ ઉભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં એક ખેલા બતાવતા મોટરસાયકલ લઈને આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો. દોડધામ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. તેમણે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા હાફડા ફાફડા થઈ ગયા. યજ્ઞને શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રડતો હતો. એક પોલીસ અંકલે તેને રડતો જોયો અને તેમણે પૂછ્યું, તારે શું જોઈએ છે? તું કોની સાથે આવ્યો છે? આપણે ખોવાઈ જઈએ ત્યારે આપણને પોલીસ અંકલ મળે તો આપણે એમ જ પૂછે ને કે તું કોની સાથે આવ્યો છે, તારું નામ શું છે, આવા બધા પ્રશ્નો આપણને કરે ને. તો એવી જ રીતના યજ્ઞ પણ આટલી બધી દોડધામની વચ્ચે ખોવાઈ ગયો અને રડવા લાગ્યો. હવે એના દાદા પણ ગભરાઈ ગયા કે આ યજ્ઞ ક્યાં ગયો. એટલે બંને એકબીજાને શોધવા લાગ્યા. પણ આમ યજ્ઞ છે ને પોલીસ અંકલને મળ્યો એટલે એ કહે છે કે તું કોની સાથે આવ્યો છે, તારે શું જોઈએ છે, એવા બધાને પ્રશ્ન પૂછે છે. યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યો છું. મારા દાદા ખોવાઈ ગયા છે, જે આપણા પાઠનું શીર્ષક છે, દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારે ઘેર પહોંચાડીશ, તારા દાદા સુધી. તું ક્યાં રહે છે? પછી એને પોલીસ અંકલે કહ્યું કે હું તને તારા દાદા સુધી પહોંચાડીશ, હું તારા ઘરે તને મૂકી જઈશ. પણ તું ક્યાં રહે છે? યજ્ઞ રડતા રડતા કહ્યું, વાત્રક નગરમાં આશીષ સોસાયટી. મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું, હું તારા દાદાને શોધી આપીશ. યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. પછી પોલીસ અંકલ છે એના દાદાને ઓળખતા હતા, એટલે કે તું રડીશ ને હું તને તારા દાદા સુધી પહોંચાડીશ, તને આઈસ્ક્રીમ ખાવો છે એવું પૂછે છે. યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવો, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલ તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં ત્યાં હશે, ત્યાં સુધી લે આ ચણા જોઈએ, ગરમ ખા. એટલે કે છે કે તું આ ચણા મસાલા ખા, તારા દાદા અહીંયા જ ત્યાં કટલામાં હશે. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જવું છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડા અપાવું. યજ્ઞ કહે, ના મારે રમકડું જોઈતું નથી, મારે દાદા પાસે જવું છે. એટલે પોલીસ અંકલે એને કહ્યું કે હું તને રમકડા અપાવું, તો કે ના મારે દાદા જોઈએ છે. પેલા કેવી જીદ કરતો હતો, હવે એને બધી જીદ મૂકી દીધી, પણ હવે એને માત્ર શું જોઈએ છે, એના
दादा जुए छे कारण के दादा देखाता नथी ने के मळता नथी ने के छे के दादा खोवाई गया छे એટલે હવે એને રમકડા પણ નથી જોઈતા આઈસ્ક્રીમ પણ જોઈતો નથી એને શું જોઈએ છે માત્ર એના દાદા જોઈએ છે પોલીસ અંકલે કહ્યું હું તને રમકડા આપાવ યજ્ઞ કહે ના મારે રમકડું જોઈતું નથી મારે તો દાદા પાસે જવું છે પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા યજ્ઞ રડતા રડતા બોલ્યો મારે દાદા જ જોઈએ બીજું કઈ જોઈતું નથી હવે એને કશું જોતું નથી માત્ર શું જોઈએ છે એના દાદા જોઈએ છે આ એવી આપણી જે પાઠનું નામ છે ને કે દાદા ખોયા એની સુંદર એવી વાર્તા આપણે જોઈ હવે ત્યારબાદ આપણે પ્રશ્ન ઉપર વાતચીત કરવાની છે પાઠના આધારે વાતચીત કરો તમે તમને કોઈ શંકર ગમ્યા કે કેમ હવે તમને જે પાઠમાં કોઈ શંકર આવ્યા હતા એ તમને ગમ્યા અને ગમ્યા તો કેમ ગમ્યા કારણ કે પોલીસ અંકલ એને મદદ કરી એટલા માટે પોલીસ અંકલ ગમ્યા યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો મને કશું જોઈતું નથી મને મારા દાદા જ જોઈએ છે એવું બોલતો હતો યજ્ઞને રડતો જોઈને પોલીસ અંકલ શું કહેતા હતા તારે કશું જોઈએ છે તને આઈસ્ક્રીમ અપાવું રમકડા અપાવું એવું પોલીસ અંકલ કહેતા હતા યજ્ઞ એ ક્યાં ક્યાં રમકડા માંગ્યા હશે એટલે કે છે યજ્ઞ એ ક્યાં ક્યાં રમકડા દાદા પાસે માંગ્યા હશે વિચારો તમે દાદા મળી ગયા ત્યારે શું થયું હશે અને જો દાદા મળી ગયા ત્યારે શું થયું હશે તમે કોની સાથે મેળામાં ગયા પછી તમે મેળામાં જાઓ તો તમે કોની સાથે મેળામાં જાઓ છો પછી તમારા ભાઈ બહેન ક્યારે ખોવાઈ ગયા છે તમે ક્યારે મેળામાં જાઓ છો ત્યારે કોઈ દી ખોવાઈ ગયા છો તમે કે તમારા કોઈ ભાઈ બહેન એના ઉપર તમારે ચર્ચા કરવાની છે પછી તમે મેળામાંથી જીદ કરીને કઈ લીધું છે હવે તમે યાદ કરો કે તમે મેળામાં જાઓ છો ત્યારે જીદ કરી અને તમે કઈ અત્યાર સુધી લીધું છે પછી છે તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો હવે તમે કઈ વિચાર્યું હશે કે આપણે મેળામાં જઈએ ત્યારે શું શું ખરીદી કરશું પછી તમે ખોવાઈ જાઓ તો શું કરો હવે તમે જો એ જગ્યાએ હોય ને તમે ખોવાઈ જાઓ તો તમે શું કરો પછી મેળામાં સાની સાની દુકાનો હોય આ વાર્તામાં તમારે વિચારવાનું છે કે આ વાર્તામાં પૂરતી પણ આપણે મેળામાં જઈએ છીએ ત્યારે કઈ કઈ દુકાનો ત્યાં હોય છે એ તમારે વિચારવાનું છે પછી આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુઓની વાત કરવામાં આવી છે તમે વિચારો કે આ વાર્તા આપણે સાંભળી એની અંદર ખાવાની કઈ કઈ વસ્તુઓની વાત કરવામાં આવી હતી તો કે આઈસ્ક્રીમ ખાવાની વાત કરી હતી ચનાચૂર ખાવાની વાત કરી હતી આવા બધા વસ્તુની ખાવાની વાત કરી હતી તો હવે આપણે આગળનો આ પાઠ વાર્તા સાંભળી આપણે એની આગળના પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા પરિવાર મળીશું થેન્ક યુ